seen that? Never mind. Subcutaneous, intradermal, subcutaneous, intravenous, intramuscular, intracardiac. Cardiac shena mate? Intra spinal. Kya aapka maushe? Spinal cavity ma. લંબર વર્ટેબ્રા વચ્ચે જે સ્પેસ હશે ત્યાં L3 અને સોરી L4 L5 વચ્ચે લંબર મણકામાં જ્યાં વચ્ચે સ્પેસ હશે ત્યાં આપણે શું અપાતું હોય છે? એનેસ્થેસિયા આપવાનો હોય, સ્પાઇનલ એનેસ્થેસિયા, રિજિયોનલ એનેસ્થેસિયા કહીએ આપણે. સાંધામાં આપવાનું હોય તો કશે? જોઈન્ટમાં ઇન્ટ્રા આર્ટિક્યુલર. સાંધા શબ્દ માટે આર્ટરી નથી, હા આર્ટી છે. ઇન્ટ્રા આર્ટિક્યુલર એટલે ક્યાં? જોઈન્ટમાં આપવાનું છે. બાકી રહી જાય છે ઇન્ફ્યુઝન, પ્લ્યુરલ ઇન્ફ્યુઝન કરવાનું હોય, ઘણી વખત લંગ્સમાં આપવાનું હોય, આપવાનું હોય. અથવા તો જુઓ આમાં ઇન્જેક્શન સાઇટ એટલે કાં તો તમે ઇન્જેક્શન નાખી અને દવા પહોંચાડો છો, અથવા તો ઇન્જેક્શન દ્વારા અંદરના ફ્લુઇડને બહાર ખેંચી લો છો. વધારે પડતું ફ્લુઇડ જમા થયેલું હશે તો એને એસ્પિરેશન કરવાનું હોય ને, ખેંચી લેવાનું હોય. લંગ્સમાંથી પાણી ખેંચ્યું, એવું નથી કહેતા ફેફસાનું પાણી ખેંચ્યું, કમરમાંથી પાણી ખેંચ્યું. તો પાણી ખેંચવું એટલે શું? કમરમાં કયું હશે? સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એસ્પિરેટ કરીને બહાર કાઢી લીધું. અહીંયા લંગ્સ વખતે શું હશે? પ્લ્યુરા હશે. મેમ્બ્રેન ભેળા છે ને, લંગ્સ વખતે કઈ હોય? પ્લ્યુરા હોય, તો એને પ્લ્યુરલ ઇન્ફ્યુઝન કહેવાય. ઇન્ટ્રા પ્લ્યુરલ આખું છે પ્રકારની હેપો હેપો છે. ઇન્ટ્રા પ્લ્યુરલ CSF એસ્પિરેટ કરવા માટે. બીજું કઈ? પેરિટોનિયલ. જુઓ આ લંગ્સ પર તો શું હોય? બે લેયર છે ને, હશે પ્લ્યુરા હશે અને પછી બાકીનો જે પેટનો ભાગ છે, ડાયફ્રામનો ભાગ, અહીંયા શું હશે? પેરિટોનિયલ. અહીંયાના ભાગમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ડાયફ્રામ ફરતે પેરિટોનિયમનું પ્રમાણ વધી ગયું છે, તો એને એસ્પિરેટ કરવાનું આવતું હોય છે. તો ઇન્ટ્રા પેરિટોનિયલ, ઇન્ટ્રા પેરિટોન. ઓકે, ધીઝ આર ધી સાઇટ લોકેશન અથવા તો મેઇન ટાઈપ્સ ઓફ ઇન્જેક્શન. તમે કઈ જગ્યાએ ઇન્જેક્શન આપો છો, એડમિનિસ્ટર કરો છો, એના આધારે નક્કી થાય. દરેક ઇન્જેક્શનમાં નીડલ ની સાઈઝ ખૂબ જ અગત્યની છે અને નીડલ નો ગેજ અગત્યનો છે. સાઈઝ એટલે લંબાઈ. જસ્ટ ટેલ મી, મારે અહીંયા ઇન્જેક્શન આપવાનું છે વેઇનમાં, એ નીડલ ની લેન્થ, અને કમરમાં આપવાનું હોય એ નીડલ ની લેન્થ. ફરક પડશે? તો નીડલ ની સાઈઝ અને નીડલ નો ગેજ અલગ અલગ હોય છે. 22 ની, 20 ની, 18 ની, 24 ની, આ રીતે આપણે ગેજ અલગ અલગ 18, 20, 22, 24 આ રીતે અલગ અલગ ગેજ. ગેજ એટલે જાડાઈ, ગેજ એટલે જાડાઈ, અને સાઈઝ કઈ આવશે? લેન્થ. સાઈઝ એટલે લંબાઈ. ઇંચ ની અંદર અડધા ઇંચ થી લઈ પોણો ઇંચ, ઇંચ એ રીતે સેન્ટીમીટર ની અંદર, અરે મિલીમીટર ની અંદર કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ.
અને જે કેટલો જાડો છે એ રીતે એની અલગ અલગ નક્કી થતું હોય છે. એટલે નીડલ માં શું હશે, સાઈઝ હશે અને ગેજ હશે. અલગ અલગ સાઈઝ ગેજ વિશે નીડલ માં ઇન્સ્ટ્રક્શન આપી છે કે નથી આપી? પચીસ થી ઓગણીસ ની ગેજ અને અડધા ઇંચ થી ત્રણ ઇંચ સુધીની લંબાઈ, બસ આમે નીડલ વિશે જસ્ટકાલ એટલું જ લખેલું છે. આઈએમ ઇન્જેક્શન લાંબી નીડલ થી અને સબક્યુટેનિયસ ટૂંકી નીડલ થી આપવામાં આવતી હોય છે અને ડાયામીટર પચીસ થી લઈને ઓગણીસ સુધીનો વેરિએશન વાળો અલગ અલગ હોય છે. ધેટ્સ ઇટ. ઓકે, આ લખેલો છે. એ ઇન્જેક્શ સિરીઝ નીચેથી લઈ આવવા જરૂરી લાગે છે કે જોઈ છે બધા ઇન્જેક્શન ની સિરીઝ? ઘણા બધાને ઇન્જેક્શન થી ખૂબ જ ડર લાગતો હોય છે. કેટલી બહેનો એવી છે જેને ઇન્જેક્શન લેવામાં ડર લાગે છે? સ્ટાર્ટિંગ એટલે ક્યારે લીધું ના હોય તો ઇન્જેક્શન લેવામાં બહુ બીક લાગે, એના કરતા દવા ગળી જશે એવા કેટલા? અચ્છા, દવા નથી ગળવી, ઇન્જેક્શન આપી દો એવા કેટલા? ઓકે, અને ઇન્જેક્શન આપવામાં હું કઈક આને મારી નાખીશ તો આવી 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 ચિંતા લઈને ભરતા હોય એવા કેટલા? અત્યારે કે હું ઇન્જેક્શન આપીશ ને લોચો મારીશ કઈક તો આવી ચિંતા કોઈને નથી થતી? ઇન્સાન કે રૂપ મેં શેતાન હો આપ, બાટલામાં વ્યક્તિ ના મસલ્સ માં ફરક હોય કે નહીં? કોઈ ફરક હોતો નથી, બાટલામાં ધબકારો જોઈએ. માનવી દઈએ કે એ બાટલા ઇન્જેક્શન સિરીઝ કેટલા પાર્ટી હોય? શેમાંથી બનેલી હોય સિરીઝ? પ્લાસ્ટિક ની હોય કે ગ્લાસ ની હોય? કેટલા પાર્ટ હોય છે? ત્રણ. અને બેરલ કહીએ આપણે, બેરલ બધાને ખબર છે ગોળ ગોળા એમાં હશે એને શું કહીશું આપણે? બેરલ. પુશ કરો છો જ્યારે, ધેટ ઇઝ પ્લન્જર. પુશ કરો છો એને શું કહેવાય? પ્લન્જર નો એક એન્ડ બેરલ ની અંદર હશે બરાબર, બીજો એન્ડ હશે ત્યાંથી તમે પુશ કરશો અને જ્યાં તમારે નીડલ સેટ કરવાની છે એને હબ કહીએ છીએ આપણે. શું લખ્યું છે આમાં? એડેપ્ટર. બે અલગ અલગ પાર્ટ હોય છે એના, સિંગલ માં જાવ ને શું કેશો? બાકી શેમાં હશે? એમએમ માં હશે, મિલીમીટર માં. મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ સીસી. સીસી એટલે ક્યુબિક સેન્ટીમીટર. એક સેન્ટીમીટર જેટલા ડિસ્ટન્સ માં જે માર્કિંગ થયું હોય એક સેન્ટીમીટર માં કેટલા કાપા પડે? આસપાસ
બાકી મેથેમેટિક્સ ની તો પથારી ફેરવી નાખો છો. એક સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? દસ. એટલે એક સી, એક સીસી માં કેટલા કાપા હોય? ચાર. પછી એક થોડું મોટો હોય, પછી ચાર, પછી એટલે અહીંયા એક, બે, ત્રણ અને ચાર. પાંચ સીસી ની સિરિંજ માં કેટલા એમએલ, કેટલા મિલીલીટર પ્રવાહી આવે? પચાસ મિલીલીટર કે પાંચ એમએલ? પાંચ સીસી માં કેટલું આવશે? પાંચ એમએલ. એટલે એક સીસી બરાબર એક એમએલ ના સ્ટાન્ડર્ડ ની સિરિંજ હોય બધી. એટલે પાંચ સીસી ની સિરિંજ થી હું ત્રણ સીસી નું ઇન્જેક્શન આપી શકું ખરો? પાંચ એમએલ ની સિરિંજ થી હું ત્રણ એમએલ તો આપી શકવાનો છું ને, બરાબર? ત્રણ એમએલ ની સિરિંજ થી, ત્રણ સીસી ની સિરિંજ થી પાંચ એમએલ ફ્લુઇડ આપવું છે, પોસિબલ છે? બે વખત ભરી લેવા છે. બે વખત ના અપાય. મેં એવા ઘણા નમૂના ડોક્ટર જોયા છે કે જે તમે જે વાત કરો છો એ સેન્સિબિલિટી એનામાં હોતી નથી. તમારે મલ્ટીપલ ટાઈમ આપવાનું છે તો બેટર. પતંગી આવે ને, શું કહેવાય એને, બટરફ્લાય, બરાબર છે? નાખીને એનાથી ચાર વખત આપી દઉં? ચાર વખત શા માટે પંચર કરો છો? તમારે ત્રણ ઇન્જેક્શન આપવાના છે, આઈવી આપવાના છે, ફ્લુઇડ નથી ચડાવવાનું, ફ્લુઇડ એડમિનિસ્ટર કરવાનું. જનરલી ડોક્ટર શું કરશે, એમ કે છે બાટલો ચાલુ કરીને જ આપો, એને કંઈ પ્લેન આપવા એના બદલે એનએસ અથવા તો ડીએનએસ અથવા આરએન ચાલુ કરીને જ સ્ટ્રો અપાતું હોય છે. પણ ડાયરેક્ટ ખાલી તમારે ઇન્જેક્શન જ આપવું છે અને ત્રણ વખત વેઇનમાં પંચર નથી કરવું તો શું કરશો? એક જ વખત તો પ્રશ્ન છે, તો ટાઈમી નાખવાનો છે. તો વેઇન ફ્લો તમને મોટા ભાગે કેવું થશે? બે ત્રણ દિવસ રાખવાનું હોય તો, ગરીબનું જ કામ હોય તો તમે બટરફ્લાય થી કામ ચલાવી શકો. ઇઝ ઇટ ક્લિયર બધાને? આની સાથે શું લગાવશો? નીડલ. નીડલ ના કેટલા ભાગ હશે? ત્રણ ભાગ. જે શરૂઆતનો ભાગ છે, ફિક્સ થાય છે, એને, સોરી, આને એડેપ્ટર કહીએ. હું ભૂલ કરું છું. આ ભાગને એડેપ્ટર કહેવાય અને આ જે ફિક્સ થાય છે આને શું કહીએ છીએ આપણે? નીડલ. હા, પછી નીડલ ની બોડી છે એને શું કહીએ છીએ? શાફ્ટ. અને નીડલ નો છેડાનો ભાગ છે એ છેડાને આપણે કહીએ છીએ વેવ. જે ખૂંચે છે આ શું છે? વેવ. ત્યાં હોલ હશે નાનકડો, પુશ કરશું, નીડલ માંથી ફ્લુઇડ બહાર જશે અને નીડલ ને પ્રોટેક્ટ કરવા માટે શું હશે? નીડલ કવર, પ્રોટેક્ટર કવર. સો દિસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ઇન્જેક્શન. બહુ સિમ્પલ છે, કશું સમજાવવાનું નથી, બધા જાણો છો. ધ્યાનમાં રાખવાની બાબતો પર આપણે ફટાફટ જઈશું. આમાં ડ્રોઈંગ કરવું હોય તો કરી લો, બાકી રાખવું છે.
IM इंजेक्शन, IV इंजेक्शन अथवा तो कोई कोई इंजेक्शन आपती वक्त ध्यान में रखवानी बाबत एक ट्रिक एसेप्टिक मेथड कोई ऑप्शन જ નથી હોતો કોઈ પણ મેડિકલ પ્રોસિજર નો પહેલી કન્ડિશન શું આવે છે આપતી અને ત્યાંથી માટે સ્ટ્રિક્ટ એસેપ્ટિક મેથડ હોય વોશ યોર હેન્ડ બિફોર એન્ડ આફ્ટર ધ પ્રોસિજર અથવા તો એને સ્ટરીલાઇઝર થી ક્લીન કરી દો ગ્લોવ્સ ઇન્જેક્શન આપતી વખતે વેર કરવાની કોઈ લગભગ જરૂર હોતી નથી કરતા નથી ગાઉન સ્પેસિફિકલી કોઈ જરૂર नहीं इंजेक्शन ट्रे शुड बी वेरी क्लियर एम्प्यूल हे अथवा तो वायल हे एम्प्यूल को कही सींगल यूज वायल मल्टीपल टाइम ते एम दवा लाइ सको मोटा भागे जो रूटीन वपराती हो बदा वायल पड़ा हे वायल एम्प्यूल साथ एक सरस मजा ट्रे तैयार रखो जेनी अंदर स्पीरिट सोप हे નીડલ હોલ્ડર અરે શું કહીએ આપણે એને જરૂરી ફોર્સેપ્સ હશે બરાબર છે પેશન્ટને પોઝિશન આપો કઈ મેડિસિન સ્ટરીલાઇઝરથી હાથ ક્લીન કર્યા સ્ટરીલાઇઝર યુઝ નહીં કરીએ મોટાભાગે સ્પિરિટ હોય ને તો સ્પિરિટ જ તમારું હાથ વાત સાફ કરવા માટે થઈને કામ લાગતું હોય છે પેશન્ટને પોઝિશન આપો IM ઇન્જેક્શન માધ્યમે આ લોકેશન કયા કયા હોય છે IM ને લોકેશન નથી આપાય હા સાચા છે ત્રણ ગ્લુટિયલ મસલ ક્વોડ્રિસેપ્સ મસલ અને ડેલ્ટોઇડ મસલ મેઇન ત્રણ IM ઇન્જેક્શન માટે પહેલું ગ્લુટિયલ મસલ ડેલ્ટોઇડ અને ત્રીજું ક્વોડ્રિસેપ્સ જનરલી ડેલ્ટોઇડ અથવા તો ગ્લુટિયલમાં આપતા હોઈએ છે થાપા પર થાપાનું લોકેશન આઈ થિંક જે તે વખતે તમને સમજાયું હતું થાપાને અહીંયા ઉભો રાખશો તમે હાડકા પર અને પાછળની ત્રણ આંગળીઓ જે ભાગ છે શરૂઆતમાં ઉપરથી થોડા નીચે ઇમેજિનરી થાપાને ચાર ભાગમાં વહેંચો એનો જે પહેલો ભાગ નિયર થાય છે જ્યાં તમારી આંગળીઓ જાય છે એ ભાગ પર થોડું પ્રેશર આપી જુઓ પ્રોપર મસલ્સ છે કે નહીં એ ભાગને સ્પિરિટ સોફથી રબ કરો એની પહેલા ઇન્જેક્શન ભરી દેવા ઇન્જેક્શન પહેલા ભરવાનું કે સ્કીન પહેલા ક્લીન કરવાની પહેલા ઇન્જેક્શન ભરવાનું બરાબર છે ઇન્જેક્શન ભરી અને ખુલ્લું મૂકવાનું ઇન્જેક્શન ને ટાઈટ ને ઘસી કાઢો ને તો બ્લડ સર્ક્યુલેશન કેવું થઈ જાય પ્રોપર થઈ જાય અંદર જે કોઈ કદાચ માઇનોટ માઇનોટ ક્લોટિંગ હશે તો થોડું રિલીઝ થઈ જાય પોઝિશન કઈ આવશે આઈએમ માં 90 ડિગ્રી બરાબર ઇન્જેક્શન ભરતી વખતે આમ ભરાય કે આમ ભરાય જેમ ભરાય એ આવડી જશે નોટ અ બિગ ઇશ્યુ બરાબર છે પણ ઘણી બધી વખત એમ કે ઘણી વખત નથી મેળ આવતો પ્રવાહી ભરવામાં મેળ આવતો નથી તમે ખેંચો કોઈ પૂરું ખાલી આવે અંદર ફ્લ્યુઇડ આવતું નથી ક્યારે આવું થાય ઓકે એ પ્રેક્ટિસ થી આવી જશે એ બહુ મોટો ઇશ્યુ નથી ફ્લ્યુઇડ ભરી લીધું છે ત્રણ બે એમએલ ઇન્જેક્શન આપવાનું છે તો બે એમએલ સુધીનું સ્ટ્રેટ હોવું જોઈએ વધારે કે ઓછું હોવું જોઈએ મૂકી દીધા પછી પેશન્ટ ને
જણાવો કે પોઝિટ ઘણા બધા શું કરતા પેશન્ટને સુવડાવી અને ઇન્જેક્શન ભરવામાં 10 મિનિટ થાય નાખે પેશન્ટને કોઈ ઇન્જેક્શન આપવાનું છે એ એની રીતે સેટ થતા જાય કે આસિસ્ટ કરવું પડશે ડિપેન્ડ પેશન્ટને આસિસ્ટ કરવું પડશે પેશન્ટને ભડકું કરવામાં એમાં હેલ્પ કરવી પડશે એટલે તમે ઇન્જેક્શન ભરવામાં તમે એમ કહો પેશન્ટને કે જાતે ફરી જાઓ એ નહીં ફરી શકતું હોય તકલીફ થાય એના કરતા પહેલા પેશન્ટને પ્રોસિજર આપી દો પોઝિશન આપી દો પોઝિશનમાં ધ્યાન રાખજો તમે પેશન્ટને ઊંધું સુવડાવવું છે પેટ ઉપર પેટ બહુ હેવી છે અલ્ટિમેટ થિંગ ઇઝ સેન્સિબિલિટી ટુવર્ડ્સ યોર પેશન્ટ તમારા પેશન્ટને તકલીફ પડે એવું કશું તમારે કરવું નથી જેમ કરવું પડે એમ છે એમાં મિનિમમ તકલીફ પડે એવું ધ્યાન રાખજો ઘણા બધા લોકો બહુ ઊંધી રીતે પોઝિશન આપીને એ પછી ગપ્પામાં લાગી જાય કાં ફોન આવી જાય પેશન્ટ બિચારું પેટ ઉપર સૂતું છે ઊંધું અને ફોન ઉપર ચાલુ થઈ જાય વાતો કરવામાં ડોન્ટ ડુ ધેટ ઓકે પેશન્ટને પોઝિશન આપી ક્લીન કરું ઝડપથી જશે ઝડપની શબ્દ વાપરું હું પણ ઝડપથી નિધન જશે અંદર અચ્છા સ્કીન સોફ્ટ હોઈ શકે અથવા તો ટફ હોઈ શકે સ્કીનની જાડાઈ પતલી અથવા તો એઝ પર ધ પર્સન પતલી પણ હોઈ શકે અને જાડી પણ હોઈ શકે વધારે હેવી બોડી હશે અથવા તો મેલની સ્કીન થોડી જાડી હશે ફિમેલ હશે તો સ્કીન થોડી પતલી હશે જોટો માર્યા વગર પણ ઝડપથી નીડલ અંદર જવી જોઈએ એટલે કે દુખે ક્યારે નીડલ અંદર જાય છે ત્યારે નીડલ અંદર ગયા પછી પેઇન થશે પછી પેઇન થતું નથી એટલે નીડલ અંદર જાય છે અને દરમિયાન એમાં વાત કરતા જાવ કે દેટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન પેશન્ટનું અટેન્શન ડ્રોક ડાયવર્ટ કરો જે તે વખતે નહીં ખ્યાલ આવે પેશન્ટને જ ખાલી કંઈક કોઈ પ્રશ્ન પૂછો પ્રશ્નનો જવાબ દેતું હોય પેશન્ટ ત્યારે જ નીડલ નાખે દેટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન નીડલ અંદર ગયા પછી આવી પેન મારી પાસે આવી કાલે તમારી જશે અહીંયા પડી નીડલ અંદર ગયા પછી તમારો હાથ ક્યાં આવી જશે અહીંયા અને બીજો હાથ પિસ્ટન પર ઘણા શું કરે છે અહીંયા હાથ નથી મૂકતા આમ પ્રેસ કરે કેટલી બેનો ઇન્જેક્શન આપે છે અહીંયા હાથ મૂકો છો અમારા એક મારા એક મિત્ર છે આમ આપે છે આવો ને મારી પાસે ફરી વખત તમે આવવા જેવો શું થશે તમે પ્રેસ કરશો એટલે નીડલ વધારે અંદર ધકેલા છે અને એમાં પેઇન થશે બાકી પેઇન થતું તમે ફ્લુઇડ નાખો ત્યારે વધારે પેઇન થતું નથી ફ્લુઇડ નાખો ત્યારે થોડું પેઇન જેવી સેન્સેશન આવે ડિપેન્ડ કયા પ્રકારનું ઇન્જેક્શન છે એના ઉપર આધાર રાખે દાખલા તરીકે ડાયક્લો આપતા હોય ત્યાં થોડું જનરલી દુખતું હોય છે એવું બને છે અમુક પ્રકારના મોલેક્યુલર્સ અંદરના કેવા છે અંદર જ્યારે સ્પ્રેડ થતું હોય ત્યાં થોડું પેઇન થાય પણ તમારી મેથડ ખોટી છે તો વધારે પેઇન થશે સોફ્ટલી ઘણા બધા પુશ કરી દેતા હોય છે ફટ થઈ જતું ત્યારે પેઇન થાય ધીમે ધીમે એક ધારા પ્રેશરથી દબાવો એક ધારા પ્રેશરથી સીધું જશે ફ્લુઇડ પ્રોપરલી એન્ટર થઈ ગયું પછી ધીમે ધીમે કાઢશો કે ફાસ્ટ ઇન્જેક્શન આપતી વખતે ઝડપ અને સેન્સિબિલિટી આ બંને વસ્તુ અગત્યની છે હવે ઇન્જેક્શન લઈ લીધું પછી અહીંયા તમારી સેફ્ટી ખૂબ જ અગત્યની છે પેલું પેશન્ટ એઇડ્સનું હશે એની તમને ખબર નથી તમારી મસ્તીમાં એ બહાર કાઢેલી નીડલ તમને વાગી ના જાય એ જોજો સ્કોપ ખરાબ છે ઘણા સ્કોપ છે પેશન્ટને ઇન્જેક્ટેબલ આપ્યા પછી ઇન્જેક્શન આપો એ પહેલા નીડલ તમને વાગી ગઈ તો ભલે વાગી બરાબર ઇન્જેક્શન આપ્યા પછીની નીડલ ઘણી વખત કેવું છે આમ કરીને આ રીતે વાત કરતા જતા હોઈએ કોઈકની સાથે અથવા કોઈ કે દરમિયાનમાં તમને કઈ પ્રશ્ન પૂછો તો એ મસ્તીમાં મસ્તીમાં તમારી નીડલ મોટા ભાગે હાથમાં જ વાગી જવાના ચાન્સીસ રહેતા હોય છે એકમાંથી બીજા હાથમાં વાગવાના ચાન્સીસ રહેતા હોય છે ગુડ
डिस्टर्ब થતા જ નહીં તમારું અટેન્શન છે ફરી વખત કાઢી અને પેલું કામ નીડલ પેક કરી જે તે ભાગ પર પ્રોપરલી રબ કરી દો રબ કરીને ઓવર ઇટ ઇઝ અ સિમ્પલ મેથડ જે આપે છે બધા ને ખ્યાલ છે આઈએમ ઇન્જેક્શન ઇઝ વન ઓફ ધ વેરી ઇઝી પ્રોસિજર્સ કઈ માથાકૂટ હોતી નથી અહીંયા રિસ્ક એક જ રહેતું હોય છે એર એમ્બોલિઝમનું તમારા આઈએમ ઇન્જેક્શનના એર એમ્બોલિઝમના કારણે ગેંગ્રીન થવાના ચાન્સીસ રહેતા હોય છે આઈવીમાં એર એમ્બોલિઝમના કારણે પેશન્ટ ને બ્લડની અંદર એર એમ્બોલિઝમ જશે તો બ્રેઇન સુધી જઈ અને વ્યક્તિને તરત અંદર હેમરેજ થઈને બ્લડ વેસલ્સ ફાડી નાખે અથવા તો અંદરના ભાગમાં ઓક્સિજન નહીં મળે જે તે ભાગને તો અંદરના ભાગમાં ગેંગ્રીન થાય ત્યારે હું આવી જશે સો ખૂબ જ સરળ પ્રોસેસ છે પણ એસેપ્ટિક મેથડ અને એર કાઢી રાખવી આ બે બાબતોનું ધ્યાન રાખજો હંમેશા આઈવી ઇન્જેક્શન ની અંદર અલગ અલગ વેન પોઈન્ટ હોય છે પ્રેક્ટિકલ માં આઈવી ઇન્જેક્શન છે તમારા માં બાકી છે હજુ ઓકે વેન વેન સોરી રહી ગયું છે પણ બધાને કોન્ફિડન્સ કદાચ ના હોય આઈએમ કરતા વેન પકડવી થોડું ટ્રિકી કામ હોય છે બધાને તરત આવડી જતું નથી પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ ધીમે ધીમે આવી જશે મોટા ભાગે હાથ અથવા તો પછી છેલ્લે હાથમાં નહીં આવે તો પગમાં વેન લેવામાં આવતી હોય છે એની વેન લો કે જે આગળ જઈને બ્લોક ના થતી હોય બરાબર છે કન્ફ્યુઝિંગ નહીં હોવી જોઈએ મોટા ભાગે અહીંયાથી તમને બહુ સરસ મળી જશે વેન અહીંયા અથવા તો અહીંયા વેન ફ્લો નાખો છો જુઓ વેન માટે કાં તો સ્કાલ વપરાતી હોય છે બટરફ્લાય થઈએ આપણે અથવા તો વેન ફ્લો વેન ફ્લો તો અલગ અલગ નંબરની વેન ફ્લો આવતી હોય છે બટરફ્લાય બધાએ જોયું છે ને બટરફ્લાય સિમ્પલ વેરી સિમ્પલ નીડલ છે નાખી અને પટ્ટી છે એને તમે પણ બટરફ્લાય થી તમે 5-6 બોટલ 2-4 દિવસ સુધી આપી શકો ને એ આઉટ જતું રહે છે એક બોટલ પૂરતું બરાબર છે મલ્ટીપલ પંચર નહીં કરવા પડે એટલા માટે તેને વેન ફ્લો નાખો વેન ફ્લો નાખવી પણ ખૂબ જ સરળ હોય છે પણ તકલીફ એ થતી હોય છે કે વેન સિલેક્શન ખોટું થયું લોકેશન સિલેક્શન તો આઉટ જશે અને વેન ફ્લો આઉટ જવાના કારણે સૌથી વધારે ઇરિટેશન થતું હોય છે પેશન્ટને અને તમારા કોન્ફિડન્સ ઉપર સીધો ઘા પડે કારણ કે કોઈ પણ પેશન્ટ છે તમે જ્યારે મેનિક્વિન ઉપર પ્રેક્ટિસ કરો છો પૂતળા પર ત્યારે વસ્તુ બરાબર છે પણ જ્યારે તમે એક્ચ્યુઅલ માણસને વેન ફ્લો નાખો છો ત્યારે ક્યાં પ્રોબ્લેમ થશે જો પેશન્ટ અનકોન્શિયસ હોય તો કામ થઈ ગયું તો કમ્પ્લેન કરશે નહીં પેશન્ટ જો એનેસ્થેટિક હશે તો કમ્પ્લેન કરશે નહીં પણ સેન્સિબિલિટી હશે પેશન્ટને તો એક પંચર ને બીજું પંચર થાય એટલે તરત જીવ ઊંચો થાય ત્રીજું થયું તો વો હા થઈ જાય નાવ ડિહાઇડ્રેશનના ફેક્ટરના કારણે ઘણી વખત વેન આવતી નથી સ્કીન વધારે જાડી હોવાના કારણે ઘણી વખત વેન આવતી નથી સ્કીન જાડી મતલબ ફેટના કારણે બરાબર છે ઘણી વખત એકદમ પતલી વેઇન હોય છે તો આ બધા સંજોગોમાં વેઇન લેવામાં તકલીફ પડતી હોય છે ધીમે ધીમે પ્રેક્ટિસથી આવી જશે કાં તો કાલ અથવા તો વેઇન ફ્લોનો યુઝ કરી અને તમે ડ્રીપ ચડાવી શકતા હો છો ડ્રીપ માટેનો સ્ટેન્ડ હોય એને શું કહીએ છીએ આપણે આઈવી સ્ટેન્ડ આઈવી સ્ટેન્ડની અંદર બોટલ રાખી અને બોટલથી અચ્છા બોટલની અંદર તમારે પંચર કરવાનું આવશે શા માટે એરને રિલીઝ કરવા માટે એ સિવાય મારે કઈ બીજું સમજાવવાની જરૂર લાગે છે સમજાવવાનું મતલબ એવું નથી હા કે બે ચાર સ્ટુડન્ટ કામ કરે છે એટલે એને આવડે છે પણ તમે પણ હોસ્પિટલમાં જોયું છે અને ડ્રીપમાં તમારે ફ્લો
स्ट्रोक नो फ्लो कितनो राखवो जोईए, 1 स्ट्रोक पर सेकंड, स्टैंडर्ड ड्रॉप रेट कितनो होवो जोईए, 60 ड्रॉप्स पर मिनिट होवो जोईए। આમાં કશે લખ્યું હોય તો ઠીક છે, નહીં લખ્યું હોય તો આ છે મોટા ભાગે સ્ટાન્ડર્ડ ડ્રોપ કેટલો હોવો જોઈએ, ડ્રોપ રેટ 1 સેકન્ડ પર, અરે 1 ડ્રોપ પર સેકન્ડ, બરાબર। તમે જો ફાસ્ટ કરી દેશો તો ફ્લુઇડ નું ફ્લો વધી જશે, ફ્લો વધી જશે બ્લડ ના સર્ક્યુલેશન ની સાથે મેડિસિન નું પ્રમાણ વધી જવાના કારણે ઘણી વખત પેશન્ટ ને શિવરિંગ થાય અને ફીવર આવી જાય, આવા બધા ઠંડી લાગે, શિવરિંગ થાય, આવા બધા થવાના ચાન્સીસ છે। એટલે 60 ડ્રોપ્સ પર મિનિટ થી પણ ઓછો હોઈ શકે છે, ઉપર લઈ જવો જોઈએ નહીં। પેશન્ટ ના થવાવાળા અને ઘણી વખત પેશન્ટ બહુ ઉતાવળમાં હોય છે બાટલો પૂરો કરવામાં, 1 ડ્રોપ પર સેકન્ડ ના હિસાબે ઘણા બધા પાસ કરી દેતા હોય છે, તો ધીમો રાખવાની એમને સલાહ, બરાબર। પલ્મોનરી ઇન્ફ્યુઝન, જ્યારે લંગ્સ ની અંદર પાણી નું પ્રમાણ વધારે હોય છે, પલ્મોનરી હાઇપરટેન્શન હોય, આવા કેસમાં ફ્લુઇડ આપતી વખતે ધ્યાન રાખજો, ઘણી વખત ફ્લુઇડ આપવાથી બીપી વધી જવાના ચાન્સીસ રહેતા હોય છે। એટલે બધાને બાટલો આપી જ દેવો, ચડાવી જ દેવો એવું નહીં થાય। ડાયાબિટીસ નું પેશન્ટ હશે તો એને ડેસ્ટ્રોઝ આપતી વખતે ધ્યાન રાખજો। ડેસ્ટ્રોઝ એટલે શું, ફ્લુઇડ કયા કયા આવશે, એનએસ આવે, એનએસ શું છે, નોર્મલ સલાઇન, સલાઇન માં શું હોય, મીઠું, એનએ અને સીએ, સોડિયમ અને ક્લોરાઇડ, નોર્મલ સલાઇન માં શું હોય, મીઠું, એટલે એક ગ્લાસ પાણી લો, એમાં ચપટું મીઠું મીઠું નાખો, હલાવી નાખો, શું થઈ ગયું, એનએસ, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જળવાઈ રહે એટલા માટે, અને એનએસ મોટા ભાગે સપોર્ટ માટે થઈને, પાણી માટે થઈને આપવાતું હોય છે। એની અંદર જો થોડું ગ્લુકોઝેર કરી દેવામાં આવે, ધેન ઇટ બીકમ્સ ડીએનએસ, ડેસ્ટ્રોઝ અને નોર્મલ સલાઇન। તો જો તમારે નોર્મલ સલાઇન યુઝ નથી કરવાનું અને ખાલી ડેસ્ટ્રોઝ જ રાખો છો, તો ડી 5, 10, 15 આવે છે ને, 25 અને 50, ઝડપણ કેટલું છે અંદર એના આધારે D5, મોટા ભાગે D5 અથવા D10 યુઝ કરતા હોઈએ છીએ, D25, D50 મોટા ભાગે યુઝ કરતા નથી, સમજ પડે છે, ફિફ્ટી પણ યુઝ કરીએ પણ મોટા ભાગે જનરલ રૂટીનમાં શું યુઝ કરીએ આપણે, D5, D10 પણ ઓછો યુઝ કરીએ, D5 ઉપર જનરલી જતા હોય છે, કારણ કે L અને કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઘણા બધા ખનિજ ક્ષાર હોય, એટલે જ્યારે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ સંભાળો જોવાનું હોય છે તમારે, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મતલબ ડિહાઇડ્રેશન વધારે થયેલું હોય કેવું હોય, ત્યારે તમે શું આપશો, આરએલ આપશો, જ્યારે નોર્મલ કન્ડિશનમાં શું આપતા હોઈએ છીએ આપણે, એટલે ડિહાઇડ્રેશન નથી થયું, મેડિસિન અંદર પ્રોપર જાય એટલા માટે થઈને તમારે બોટલ ચડાવવાની છે ખાલી, તો એને, અને ડિહાઇડ્રેટેડ પેશન્ટ હોય તો મોટા ભાગે ડાયરિયામાં એમાં શું કરતા હોઈએ છીએ આપણે, આરએલ આપતા હોઈએ, મેટ્રોનિડાઝોલ છે, સિપ્રોફ્લોક્સાસિન છે, ઓફ્લોક્સાસિન છે, બાકીની બધી નાની નાની બોટલમાં 200 ml, 150 ml, 100 ml ડાયલ્યુટ થયેલા ઇન્જેક્શન બોટલ ની અંદર મળતા હોય છે, તમે ઘણી બધી વખત જોયું છે, મેટ્રો ડાયરિયા ને એવું હોય શું કરશે, રેગ્યુલર બોટલ જશે એની સાથે નાની બોટલ ચડાવવામાં આવતી હોય છે। જનરલી એન્ટીબાયોટિક ડ્રીપ આપતી વખતે, એન્ટીબાયોટિક જયારે આપો છો ત્યારે એક મેથડ એ છે, શરૂઆતના તબક્કે થોડું ફ્લુઇડ જવા દો, પછી એને બંધ કરી દો, પછી એન્ટીબાયોટિક જવા દો, પછી પાછું ફરી વખત શું કરો, ફ્લુઇડ જવા દો, તેથી તબે આવતીકાલે જયારે મળીએ બહેનો આપણે, ત્યારે હું બ્લડ ટ્રાન્સફ્યુઝન વિશે થોડી ઘણી ચર્ચા કરી દઉં અને સીધો ઓક્સિજન પર જતો